ಅಯ್ಯೋ ರಾಮ, ಸಿರ್ಫ್ ಏಕ ಚಮಚ ವಾಸ್ತು ನೇಯ್. ಅವ್ರ ಭೋಜನ ಅಮೃತ. ओए बल्ले बल्ले, साड़े घर विच कोई भी खाना बने? हाँ जी, बनता है दे वास्तु की विच। मारी अने मारा परिवारनी तंदुरस्ती नो राज। वास्तु शुद्ध घीनो साथ। जीवनाचा खरा स्वाद। फक्त वास्तु तुपातच आहे। वाह, मिठाई रो सक्रो हवाद। वास्तु घी में ही आवे है। हमारे देश में भाषाएं भले ही अलग अलग हो, लेकिन हम सब की पसंद है वास्तु शुद्ध घी। जिंदगी में हर जगह पाना है तथास्तु, तो अपने खाने में सदा अपनाओ वास्तु गाय का शुद्ध घी। દિયોદર તાલુકાના ઓઢા ગામે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેની અધ્યક્ષતામાં રાત્રિ લોક સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના વિકાસલક્ષી કામોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારનો વિકાસ થાય તે માટે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારનો ઝડપી તેમજ સારો વિકાસ થાય તે માટે ગુજરાત સરકાર અનેક કાર્યક્રમો કરી રહી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે દ્વારા ઠેર ઠેર વિકાસલક્ષી કામોને વેગ મળે તે માટે લોકસંપર્ક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે દ્વારા ખાસ ગ્રામીણ વિસ્તારની મુલાકાત લઈ અને ગ્રામીણ વિસ્તારના અધૂરા વિકાસના કામો પૂર્ણ થાય તે માટે લોકસંપર્કના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેમાં આજરોજ દિયોદર તાલુકાના ઓઢા ગામે પણ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેની અધ્યક્ષતામાં રાત્રિ લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓઢા ગામના લોકો પોતાના પ્રશ્નોને લઈને મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા હતા અને 20 વધારે લોકોને વિવિધ યોજનાના ગરીબ લાભાર્થીઓને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા। આ સંપર્ક કાર્યક્રમમાં કલેક્ટર દ્વારા જણાવાયું હતું કે ચાલુ વર્ષે જે કમોસમી વરસાદ થયો છે તેમાં ખેડૂતોને મોટા ભાગે નુકસાન થાય છે, તેનું વળતર મળે તે માટે અમે સરકાર સુધી જરૂર પહોંચાડી છું। બીજી તરફ હાલમાં ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, જે મગફળીની ખરીદી નાફેડ દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ હાલમાં હવામાનમાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે ખેડૂતોની મગફળીમાં ભેજ વધારો થાય છે, જેના કારણે ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવી રહી છે। ત્યારે ખેડૂતો આ મગફળી સૂકવીને વેચવા માટે આવે તેવું આહવાન કરવામાં આવ્યું હતું। આજે યોજાયેલા કાર્યક્રમમાં કલેક્ટર દ્વારા ગામના લોકોની છેલ્લા ઘણા સમયની રજૂઆતને ધ્યાનમાં રાખીને ઓઢાથી કોટડા સુધીના નવા રોડ બનાવી આપવાની જાહેરાત કરી છે અને સુજલામ સુફલામ યોજના દ્વારા તળાવોને ઊંડા કરી ગામના લોકોને પાણી મળી રહે તે માટે પણ આજના કાર્યક્રમમાં જાહેરાત કરવામાં આવી હતી। આજના કાર્યક્રમમાં ખાસ યુવાનો વ્યસનોથી દૂર રહે તેમજ ગામમાં મહિલાઓનો સાક્ષરતામાં દર વધે તે માટે કલેક્ટર દ્વારા લોકોને સમજણ પૂરી પાડવામાં સાહેબ શ્રી સંદીપ સાહેબ સોંગલે સાહેબ શ્રી જ્યારે ઓઢા ગામે રાત્રિ સભામાં વધાર્યા ત્યારે તેમણે અમારા ગામ લોકોને પ્રશ્નોને બધા શાંતિથી સાંભળી અને એવી ખાતરી આપી છે કે તમારા દરેક પ્રશ્નોનું હું સમાધાન કરી અને તમે રૂબરૂ મને મળજો, વ્યક્તિગત તમે મને ત્યાં પાલનપુર મળી શકો છો અને તમારા પ્રશ્નોનું સમાધાન તરત જ હું નિકાલ કરી આપીશ। દિયોદર તાલુકાના ઓઢા ગામે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમવાર આજે વિકાસલક્ષી રાત્રિ લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઓઢા ગામના લોકો છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યાથી પરેશાન હતા અને ઓઢાથી કોટડા સુધીનો રસ્તાના કારણે અનેક સમસ્યાઓનો ગામના લોકો સામનો કરી રહ્યા હતા। ત્યારે આજના રાત્રિ લોકસંપર્ક કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર દ્વારા ગામના લોકોની રજૂઆતને સાંભળી વિકાસલક્ષી કામો કરી આપવા માટે જાહેરાત કરી હતી। ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે દિયોદર તાલુકાના ઓઢા ગામના લોકોને કેટલા સમયમાં કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા કામો મળી રહેશે। જે મહેસૂલ વિભાગની નવી સેવાઓ ઓનલાઈન થઈ રહી છે એ બાબત પણ એમને માહિતગાર કર્યા અને અહીંયા એક અરજદારે ઓનલાઈન વારસાઈની નોંધ પણ આપણે પડાવી છે। આ ગામ ના જે પ્રશ્નો છે એ બાબત પણ રજૂઆત થઈ અને એ પ્રશ્નોના ઉકેલ માટે વહીવટીતંત્રના તમામ વતી હું ગામને ખાતરી આપીશ કે એમના તમામ પ્રશ્નો પોઝિટિવ દિશામાં એનો ઉકેલ આવે એ માટે અમે બધા જ પોઝિટિવલી પ્રયત્ન કરીશું। આ ગામમાં આવીને અને અહીંયાના ગ્રામજનોને મળીને ખૂબ આનંદ થયો છે અને એમના જોડે એક લાગણીથી સંબંધ જોડાયેલો છે। રાત્રિ સભામાં આવીને આની મજા હું માની રહ્યો છું। થેન્ક યુ। કિશોર નાયક, જીટીવી ન્યૂઝ, દિયોદર।